પદયાત્રા કરી અયોધ્યા રામ મંદિરના દર્શન કરી પરત ફરેલા દેઘરોટા ગામના યુવાન ભવ્ય પટેલનું ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેધરોટા ગામના વતની અને હાલ છેલ્લા 10 વર્ષથી ધંધાર્થે સાણંદ તાલુકાના ગોદાવી ગામે રહેતા 19 વર્ષીય યુવાન ભવ્ય સુરેશભાઈ પટેલ અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠા પર્વે પદયાત્રા કરી અયોધ્યા જવાનો સંકલ્પ કરતા ગત તારીખ 2 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદથી પદયાત્રાનો પ્રારંભ કરેલ હતો. 45 દિવસની પદયાત્રા દરમિયાન 1,350 કિલોમીટર કાપીને અયોધ્યા પહોંચી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરની પ્રતિષ્ઠા પૂર્વે રામલલ્લાના દર્શન કરી અયોધ્યાથી 28 જાન્યુઆરી 2024ના રોજ પોતાના માદરે વતન દેધરોટા ગામે પરત ફરતા ગ્રામજનોએ ડીજેના તાલે વાસ્તે ગાસ્તે ગામમાં શોભાયાત્રા કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હિંમતનગર પાસેના લક્ષ્મીપુરા ગામે 17 કાંઠા કડવા પાટીદાર સમાજના સમૂહલગ્ન સમારોહમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ તેમજ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા પદયાત્રી યુવાન ભવ્ય પટેલને શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યો હતો. અયોધ્યા યાત્રાધામની સ્વયં એકલાએ પદયાત્રા કરી 28 ફેબ્રુઆરી 2024ના રોજ પોતાનો સંકલ્પ પૂરો કરી પરત ફરેલ ભવ્ય પટેલ તેના અનુભવ અંગે જણાવેલ કે અયોધ્યા જવા મારી સાથે પદયાત્રામાં જોડાવા બીજા કોઈ મિત્રો તૈયાર ન થતા હું એકલો જ અયોધ્યા પદયાત્રાએ નીકળવા નિર્ણય કરતા મારા પરિવારમાં પિતાનો એક ન એક પુત્ર હોવાથી પરિવારજનોએ પદયાત્રા જવા માટે ના પાડેલ, પરંતુ મારા સંકલ્પની જીદ સામે પરિવારજનોએ આખરે સંમતિ આપતા ગુજરાતના અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાઓમાંથી પસાર થઈ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના રાજ્યોમાં પદયાત્રા દ્વારા 15 ફેબ્રુઆરી 2024ના રોજ અયોધ્યા પહોંચેલ. પદયાત્રા દરમિયાન માર્ગમાં શ્રદ્ધાળુ ગ્રામજનો તેમજ RSS SVHP અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત સાથે મને આવકારી ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થાનો સહયોગ મળ્યો હતો. પદયાત્રા દરમિયાન રોજનું 30 થી 35 કિલોમીટર સુધીનું અંતર કાપી જે તે સ્થળ પર રોકાણ કરતો હતો. અયોધ્યા પહોંચ્યા બાદ 13 દિવસ સુધી ત્યાં દરેક ધાર્મિક સ્થળોના દર્શન કર્યા બાદ 22 ફેબ્રુઆરી 2024ના રોજ રામ મંદિરની પ્રતિષ્ઠાના રામોત્સવના દર્શન કરવાનો લાભ લીધો હતો. વિશાલ પટેલ, ZSTV, ગામપુર.